भूज खाते एनसीपी ना जिला कार्यालय नो प्रारंभ करावायो छे, जेमा एनसीपी महिला नेता मास्क वगर जोवा मळ्या हता। भूज खाते एनसीपी ना कार्यालय नु उद्घाटन करायु हतु। गुजरात ने राजकीय परिवर्तन नी जरूर छे, त्यारे एनसीपी प्रजा समक्ष जईने प्रश्नों नु निराकरण करशे। आज एनसीपी ना कार्यालय ना उद्घाटन प्रसंगे रेशमाबेन पटेल उपस्थित रह्या हता। आ तके कच्छना गामे गामथी कार्यकर्ताओ हाजर रह्या हता, तो बीजी तरफ खुद एनसीपी ना महिला नेता मास्क वगर जोवा मळ्या हता। લોકોને કોરોના અંગેનું માર્ગદર્શન અપાય છે અને બીજી તરફ છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે। મહિલા નેતાએ મીડિયા સમક્ષ માસ્ક પહેરવાથી મૂંઝવણ થાય છે તેમ જણાવેલ હતું, ત્યારે આ વાત હાસ્યાસ્પદ ગણી શકાય તેમ છે। આજે આ મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ બન્યો હતો। સ્ટોરી બાય કિરણ ગોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ। અમે એનસીપી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર કાર્યાલયોના ઓપનિંગ કરી રહ્યા છીએ। આ જનસંપર્ક કાર્યાલય તરીકે અમારું અહીંયા કચ્છ જિલ્લાનું એક મુખ્ય કાર્યાલયનું આજે ઉદ્ઘાટન હતું, અને એ પ્રસંગે અમે અહીંયા હાજરી આપવા માટે આવ્યા છીએ અને એક મેસેજ આપવા માંગીએ છીએ કે હવે ગુજરાતને રાજકીય પરિવર્તનની જરૂર છે, કચ્છને રાજકીય પરિવર્તનની જરૂર છે। આજે ભારતીય જનતા પાર્ટીના પ્રપંચો અને એના એટલા બધા વધી ગયા છે, એમના જે ગુંડારાજ એને ખતમ કરવા માટે એનસીપી મજબૂતાઈથી એની સામે લડશે, અને આગળ આવતી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે એમાં અમારો કેન્ડિડેટ મજબૂતાઈથી મેદાનમાં ઉતરવાનો છે, અને એની પણ આખી સ્ક્રિપ્ટ અને જે પ્લાન છે એ અમે આજે ચર્ચા કરી લીધી કારોબારી સાથે। ચોક્કસ રીતે પ્રશ્નો તો અનેક છે। ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારથી લઈ અને ગુંડાશાહી સુધીના દરેક કાર્યો કર્યા છે, એની સામે અમારી રણનીતિ એટલી જ છે કે અમે પ્રજા માટે એક સરળ જીવન આપી શકીએ। રોડ, રસ્તા, પાણી, ગટરની સમસ્યાઓ જે છે એ પણ આજ સુધી ગુજરાતમાં સોલ્વ નથી થઈ, કચ્છમાં સોલ્વ નથી થઈ। આજે પણ આટલું સુંદર મજાનું કચ્છ, જ્યાં સંતોનું એક હાથ છે એવું કહેવામાં આવે છે, આવા કચ્છને આજ પણ ખાલી એક કચ્છ નહીં દેખા, કુછ નહીં દેખાના નારા સાથે આપણે ન વધાવી શકીએ। કારણ કે બહુ બધી અહીંયા સરસ મજાની સુંદર આ ભૂમિ છે, તો એને આપણે સુંદરથી કંડારવાની જરૂર છે। તો એ કચ્છ માટે અમે જે પ્રાથમિક જરૂરિયાત છે, જે ગરીબ લોકોની જરૂરિયાત છે, જે મધ્યમ વર્ગની જરૂરિયાત છે, એના માટે એનસીપી પાર્ટી લડશે। કારણ કે અમને બી ખબર છે કે આપણે મેટ્રો ટ્રેન કે બુલેટ ટ્રેનની જરૂર નથી, આપણે રોડ, રસ્તા, પાણી, વ્યવસ્થા, ગટર અને હોસ્પિટલો, શિક્ષણની જરૂરિયાત છે જે આજે ખાનગીકરણ તરફ જઈ રહ્યું છે। એટલે દરેક મુદ્દાઓ સાથે અમે લડવાના છીએ, અને પ્રજાને પણ આપના માધ્યમથી આહ્વાન કરું છું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને પાડી દો અને એનસીપીને એક મોકો આપો, મજબૂતાઈથી તમારી સેવા કરવા માટે ક્યાંય પણ કચાશ નહીં રહેશે। બેન, રેશમાબેન, આપણે વાત કરી અબડાસાની પેટા ચૂંટણી પણ આવી રહી છે, એને લઈને એનસીપી દ્વારા કંઈક? હા, ચોક્કસ રીતે એના ઉપર પણ અમારી કારોબારીની મિટિંગ આગામી દિવસોમાં મળવાની છે, અને એના ઉપર પણ ચોક્કસ રીતે અમે કાર્યવાહી કરશું। અમારી જે તૈયારીઓ છે એ શરૂ કરી દીધી છે, જે રાજકીય તૈયારી છે, જે રાજકીય રણનીતિ છે એ અમે શરૂ કરી દીધી છે, અમારી પ્રદેશ કમિટી નક્કી કરી અને એમાં પણ બહુ જલ્દી જાહેરાત કરી દેશે। બેન, વાત કરી કે વિશ્વ આગામાં જે કોરોના વાયરસ ચાલી રહ્યું છે, તે ઉપરથી માસ્ક પહેરે, તમે કેમ માસ્ક પહેર્યું? મેં પણ માસ્ક પહેર્યું છે, પણ માસ્ક પહેરી અને બહુ સફોકેશન થાય છે, પરંતુ આજ તમે સવાલ મને પૂછ્યો છે એટલા માટે ચોક્કસ કહું કે અમે પૂરેપૂરું સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીએ છીએ। અમે રાજકીય કાર્યક્રમો નથી આપતા એવા કે જેમાંથી લોકોને નુકસાન થાય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને આ સવાલ પૂછવાની જરૂર છે કે એમણે કયા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું? આજે સૌરાષ્ટ્રથી લઈને આખા ગુજરાતમાં રેલીઓ કાઢીને પોતાની જે વાહવાઈ કરી છે એ ક્યાંય ને ક્યાંય પ્રજાને નુકસાનકારક નીવડી છે એવું મારું ચોક્કસ માનવું છે। એટલે આ બધા જે સવાલો છે એ ભારતીય જનતા પાર્ટીને આપ સૌ પૂછો, તો એ અમારા માટે અને પ્રજા માટે પણ ખૂબ જ ફાયદાકારક રહેશે અને એક જાગૃતતાનો વિષય પણ રહેશે।